વેલકમ બેક. અમદાવાદમાં પ્રદૂષિત પાણીની રાહ ઉઠી છે અને લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. અમદાવાદમાં દૂષિત પાણીથી લોકો હાલાકી વેઠી રહ્યા છે તો ઇન્દિરાનગરમાં કેમિકલયુક્ત પાણીની રાહ છે. કેમિકલયુક્ત પાણીથી બીમારીનો પણ ભય રહે છે, ત્યારે બીમારીની ફરિયાદ થઈ છે. બાળકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. ગરમ પાણીથી લોકોના પગમાં પરપોટા પડી જાય છે, લોકોને ચામડીનો રોગ થાય છે, બાળકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. આ સમગ્ર ઘટના બે દિવસથી સામે આવી છે. અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છતાં પણ પગલાં નથી લેવામાં આવ્યા તો બાળકોને શ્વાસની તકલીફ પણ ઉદભવે છે. એસિડીયુક્ત પાણી અહીં રસ્તા પર જોવા મળ્યું છે. અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલો શાવાળી વિસ્તાર કે જ્યાં ઇન્દિરાનગર આવેલું છે, આ ઇન્દિરાનગરમાં આપ જોઈ શકો જેમ છો કે જે પ્રકારે પાણી અહીં ભરાયું છે. આ પાણી વરસાદી પાણી નથી, પરંતુ આ પાણી છે કેમિકલયુક્ત પાણી, એસિડ વાળું પાણી. અને તેને કારણે વાહન ચાલકો તો પરેશાન છે, પરંતુ અહીંના જે લોકો છે તે વધારે પરેશાન છે. કારણ કે આ પાણી એટલું ગંદુ પાણી છે, એટલું દુર્ગંધ મારતું પાણી છે. તો રાજકોટમાં આરટીઓ બહાર લોકોની લાંબી કતારો વહેલી સવારથી જોવા મળી, અને છતાં પણ સમય થયો અને બારી ખોલવામાં ન આવી લોકો હાલાકી વેઠી રહ્યા છે. જે કાઉન્ટર છે એ બધા અંદર છે. સાડા દસ અહીંયા ચાલુ જ છે, હું તમને એમ કઉ છું. અને કઈ વાત સાહેબ, સાંભળો, આ જે વસ્તુ રહી ને કેવો, અત્યાર સુધી તો આપણે ઓનલાઈન જ લેતા આ ફેક્ટ વસ્તુ કે આજે રસ નહોતો ત્યાં સુધી. જેવો રસ ચાલુ થયો આપણે ઓફલાઈન પેમેન્ટ પણ ચાલુ કર્યું છે. એવું નથી કે બંધ રાખ્યું છે. તો એમાં આપણે એના માટે જ આપણે ઓફલાઈન પેમેન્ટની વ્યવસ્થા ચાલુ. અમે તમને એટલા માટે કે અમે જે લાઈવ કર્યું ને, લોકોમાં બહુ આક્રોશ અત્યારે જોવા મળ્યો છે. અને મારે સાડા કેટલો લક્ષ્યાંક છે, 1920 છે નો લક્ષ્યાંક સરકારનો, એક પરિપત્રમાં સ્ટોરી છે. અરે એ તો પણ ઓલ ઓવર ડિપાર્ટમેન્ટનો જે ટેક્સીસ લાયસન્સિંગ ફ્રી, પછી આપણે આ આપણે 264 પણ લાસ્ટ ઇયરની આવક જોવો ને આપણી, પણ બધું બોર્ડ ઉપર જ છે, એમાં ક્યાં કઈ પ્રશ્ન છે. 2439 તો છે જ, અને એ આપણી ટેક્સની આવક છે. તમે લાયસન્સ કઢાવો તો ફી ક્યાં જાય, સરકારમાં જાય ને. નવું વાહન 5100 કરોડ છે, એ તો આખા ગુજરાતનો છે. આખા કુછે એ પરિપત્ર સરકાર આપ્યો છે ને, પ્રાદેશિક વાહન અમને નો આપે ને, એ ગુજરાત સરકારને કોણ આપે પરિપત્ર? હા, વાહન લેવા ડિપાર્ટમેન્ટ આપે. રીજનલ લેવલની વાત કરું આપને, મતલબ લોકલ લેવલની, તો એનો ટાર્ગેટ એ શું કહેવાય, સેન્ટ્રલ માં પરિપત્રમાં એવું છે કે નિરીક્ષણ કરવું અને દંડ, એવું એવું ન હોય, એવું આ મિસ કોન્સેપ્ટ છે. મેં જોયું આજે સંદેશમાં હતું. આરટીઓના ઇન્ચાર્જ દ્વારા ખુલાસો આપવામાં આવ્યો છે. જે રીતે બારી ખોલવાનો સમય 10 વાગ્યાનો છે, છતાં પણ બારી ખોલવામાં ન આવી, અને જ્યારે ખોલવામાં આવી ત્યારે પણ 4 પૈકી 3 બારી બંધ જોવા મળી, જેના કારણે લોકોએ ભારે પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો. તો આરટીઓ બહાર લોકોની લાંબી કતારો જોવા મળી. વહેલા 4 વાગ્યાથી લોકો અહીં આવી પહોંચે છે, લાંબી કતારમાં ઉભા રહે છે. અને આરટીઓની બારી ખોલવાનો સમય, કામગીરી શરૂ કરવાનો સમય 10 વાગ્યાનો છે, છતાં પણ તંત્રની બેદરકારી સામે આવી છે. તંત્રની ભૂલના કારણે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો, ત્યારબાદ આરટીઓ કચેરીએ આ મામલે ખુલાસો કર્યો છે, સ્પષ્ટતા કરી છે. રાજકોટ આરટીઓ કચેરીમાં લોકો હાલાકી વેઠી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીના રિપોર્ટ બાદ સ્પષ્ટતા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અહીં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો કે લોકો હાલાકી વેઠી રહ્યા છે. રાજકોટમાં આરટીઓ કચેરી બહાર લોકોની લાંબી કતારો જોવા મળી અને કામગીરી શરૂ કરવામાં ન આવી. ઓફિસમાં આરટીઓ કચેરીમાં જેટલા પણ કામ કરવા કામદાર આવશે, એક જ મિનિટ, આપણી કેબ ક્યાં જતી રહી છે. તો રાજકોટમાં આરટીઓ કચેરી બહાર લોકો હાલાકી ભોગવતા દેખાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અહીં રાજકોટ આરટીઓ કચેરી બહાર લોકોની લાંબી કતારો જોવા મળી. 10 વાગ્યાનો સમય હોવા છતાં કામગીરી શરૂ કરવામાં ન આવી. તો સાણંદમાં વિદ્યાર્થીઓના ભાવિ સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવ્યા.
તો ઝોલાપુરમાં 750 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક શિક્ષક છે. સ્થાનિકો શિક્ષકો વચ્ચે રકઝક પણ થયા મામલે તો 9 દિવસથી શિક્ષકો ન આવતા હોવાની ફરિયાદ પણ વાલીઓ દ્વારા કરવામાં આવી. શિક્ષકો જિલ્લા પંચાયત કચેરીએ બેસી રહ્યા છે. 16 શિક્ષકો સ્કૂલે ન આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો સાણંદમાં વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. 750 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક છે. તો ઝોલાપુર ગામની સમગ્ર ઘટના સામે આવી છે કે 750 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક આવે છે. મારી સાથે સંજય ટાંક જોડાયા છે. સંજય, જણાવશો સમગ્ર મામલો શું છે, કેટલા સમયથી આવી લાલ્યાવાડી ચાલે છે? ધરા 8 દિવસ પહેલાની આ ઘટના છે. સાણંદ નજીક જે ઝોલાપુર ગામ છે તેની પ્રાથમિક શાળા છે કે જ્યાં 8 દિવસ પહેલાં જે છે તે આ શિક્ષિકાઓ સાથે ગ્રામજનોના કેટલાક લોકો સાથે જે ગેરવર્તણૂક થઈ હોવાનો આક્ષેપ જે શિક્ષિકાઓએ કર્યો હતો. હાલ જે આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે હાલ હું ઝોલાપુર ગામની પ્રાથમિક શાળામાં છું. ગ્રામજનો જે છે તેઓ આપણી સાથે જે ગામના આગેવાન છે, સરપંચ છે, તાલુકા શિક્ષણ અધિકારી તેઓ આપણી સાથે છે. 16 શિક્ષિકાઓ સાથે ગેરવર્તન થયાનો આક્ષેપ જે શિક્ષિકાઓએ કર્યો હતો અને ત્યારથી તેઓ શાળાએ આવતી નથી અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક જે બાળકો જે અહીંયા 750 જેટલા બાળકો અભ્યાસ કરે છે ધોરણ 1-8માં અને તેઓના અભ્યાસ પર અસર થઈ રહી છે. માત્ર એક શિક્ષક આ સ્કૂલના છે, બાકીના 4-5 શિક્ષકો જે છે તે આસપાસની શાળાઓમાંથી લાવવાની ફરજ પડી છે. પહેલાં ગામના આગેવાન જે છે તેઓ પાસેથી જાણીશું શું સમગ્ર મામલો હતો જેના કારણે આ શિક્ષિકાઓને મંદુક થયું ને હવે તે આવતી નથી શાળાએ. સાહેબ, આમાં મામલો તો અમારા આચાર્યશ્રીનો મુખ્ય હતો કે 8મા મહિને 6 તારીખે એમના અહીંથી બદલીનો ઓર્ડર આપવામાં આવેલો. ગામ લોકોની રજૂઆતના લીધે તાલુકાથી માંડીને મેં રાજ્યકક્ષા સુધી વારંવાર રજૂઆત કરી કે અમને અમારા પ્રિન્સિપાલ રાકેશભાઈ અહીંયા ફરીવાર હાજર થાય. અમે માત્ર અમારા સ્ટાફ હારે કહી લેવા શૈક્ષણિક કાર્ય 9-9 રોજ સુધી કમ્પ્લીટ વ્યવસ્થિત ચાલતું. કેવું કંઈ થયું હતું? બિલકુલ નહીં. એના અનુસંધાનમાં હમણાં 9-9 રોજ અમારા MLA સાહેબનો ફોન આવવાથી કે હું અમારા તમારા આચાર્યશ્રીને હું હાજર કરીશ પોઝિટિવ રિપોર્ટના આધારે. ચુડાસમા સાહેબને વારંવાર રજૂઆતના અંતે તો 9-9 રોજ અમારા સાહેબના અજંડા કરવામાં આવતા. શિક્ષકોનો જે આક્ષેપની વાત છે એ બાજુ કહું તો 9-9 રોજ અમે ગામ લોકોએ નક્કી કર્યું જેવું કદાચ આપણના અહીંયા સાહેબના હાજર ના કરો તો આપણે સ્વૈચ્છિક બાળકોના LC જે અમારા 746માં જેને સ્વૈચ્છિક જેના પોતાના બાળકોના શિક્ષિકાઓ જે છે કે જેઓને પોલીસ પ્રોટેક્શન આપવાની પણ તૈયારી બતાવવામાં આવી છે. તાલુકા શિક્ષણ અધિકારી જે છે તેઓ આપણી સાથે છે. શિક્ષિકાઓને પોલીસ પ્રોટેક્શન આપવાની વાત છે છતાં શિક્ષિકાઓ આવવા તૈયાર નથી, શું કારણ? હવે એ લોકો અમારી પાસે લેખિત માંગે છે અને ગઈકાલે અમારા DPO સાહેબ પાસે એ લોકો રજૂઆત કરવા આવેલા. રજૂઆતના અંતે એ લોકોએ અમારી પાસે રોજ કામ માંગ્યું. અમારા DPO સાહેબે બધી જ રીતે એ લોકોને સલામતીના બધા એ જણાવી અને કે તમને કોઈ તકલીફ નથી ત્યાં કરીને એ લોકોને રોજકામ પણ આપવામાં આવ્યું, છતાં પણ એ લોકો હજુ આજે અત્યારે આ સમય સુધી હાજર થયા નથી. ગામના સરપંચ જે છે તેઓ આપણી સાથે છે. શું કેશો, આ સમગ્ર મામલાને લઈને હવે વિવાદ જે છે વકર્યો છે ત્યારે શું ગામ લોકો શું સપોર્ટ કરવા તૈયાર છે છતાં શિક્ષકો આવતા? ગામ લોકોના આચાર્ય જોઈએ છે અને અમારા શિક્ષણ જોઈએ છે સરપંચના. ગામ લોકો માનતા નથી. આચાર્યની વાત છોડો, બદલી થાય તો થવા દો, એને વળી લાવશું આપણે લાવો હશે તો, પણ પહેલાં શિક્ષણ સુધારો. હુમલો થયો સાચી વાત, બધા એક હારે LC લેવાઈ જાય, એમાં બધા કોઈ બે પાંચ માળા હારા હોય, બીજા તો ખરાબે હોય. બોલ્યા ફાવે એમ બહેનોને બોલ્યા છે, ગાળો બોલ્યા છે, પતાવીએ દેશું ને એક્સિડન્ટ કરશું ગાડીઓને એટલે બી જઈ છે બહેનો. એટલે ઝોલાપુર આવવા તેમાં તૈયાર નથી બેનો. તો હવે શું બાંયધરી શિક્ષા લેવા જયો તો બેનોના જિલ્લા પંચાયત ડેલીગેટના બે તો એમને ના પાડી, તમે બે હાજર ના હોવ ક્યાં? અમારી સુરક્ષામાં કે તમે 24 કલાક અમારે જોડે રહેશો કે હા આખો દિવસ કોક આઈને કે અમને ધોલ થાપોટ કરતો એટલે બી ગયા હા, એટલે આવા તૈયાર નથી. બેન જે છે બીટ નિરીક્ષક બેન, શું કહેશો તો હવે શિક્ષણ ઉપર અસર થઈ રહી છે, કઈ રીતની વ્યવસ્થા અત્યારે કરી રહ્યા? 9 તારીખે ઘટના બની એ પછી અમે 11 તારીખે તો બહેનો જિલ્લા પંચાયત હતા, જ્યારે અમને ખબર પડી એ દિવસે અમે મધ્યાહન ભોજન ચાલુ રખાયું હતું, પણ પછી 12 તારીખથી અમારા પેસેન્ટર ગ્રુપની જે શાળાઓ હોય જૂથની એ શાળાઓમાંથી અમે 2 શિક્ષકોને અહીં કામગીરી આદેશ કરાવી દીધા છે અને જે પ્રમાણે શિક્ષણમાં યુનિટ ટેસ્ટ હોય એ અમે રેગ્યુલર લઈ લીધું. આ રીતે મેનેજ કરવાથી કેટલો સમય ચાલશે, કેમકે શિક્ષકો તો આવવા તૈયાર નથી? ના, એ પ્રશ્ન મોટો છે અમારા માટેનો. અમે બહેનોને ખૂબ રિક્વેસ્ટ કરીએ છીએ કે બેન બાળકોના શિક્ષણ સામે જુઓ,
અને અમે પણ ગામ સાથે અમે 3-5 દિવસથી સતત હું આવું છું, ગામ સાથે હું સતત સંપર્કમાં છું, અમારા સાહેબ સાથે અને અમારા સ્ટાફ સાથે પણ ગામની અમે મુલાકાત કરી. એ લોકોએ અમે લેખિત અને મૌખિક નિવેદન પણ આપેલા છે કે બહેનોને આવી કોઈ તકલીફ પડશે નહીં. ધરા જે છે તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે, પોલીસ પ્રોટેક્શનની વાત છે, છતાં જે છે શિક્ષિકાઓ આવવા તૈયાર નથી. આસપાસના ગામ આસપાસના જે સ્કૂલમાંથી જે છે શિક્ષકો બોલાવવામાં આવી રહ્યા છે, પરંતુ આ મેનેજ કરવાથી 750 વિદ્યાર્થીઓના ભાવિના જે છે અભ્યાસ પર જે છે તે ચેડા થઈ રહ્યા છે, તેમના અભ્યાસ જે છે તે બગડી રહ્યો છે, તે એક સૌથી મોટો સવાલ અહીંયા ઉપસ્થિત થયો છે. બિલકુલ સંજય, આભાર આપનો વિસ્તારથી જાણકારી બદલ. તો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. શિક્ષકોનો કોઈ પણ મતભેદ હોય પરંતુ સવાલ એ વિદ્યાર્થીઓના ભાવિનો ઉદ્ભવી રહ્યો છે. શિક્ષણ મંત્રીને ધ્યાન દેવાની જરૂર છે. સ્થાનિકો અહીં વાલીઓ ફરિયાદ કરી રહ્યા છે કે 750 વિદ્યાર્થીઓ સામે માત્ર એક જ શિક્ષક છે.